નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિતનું જે પ્રકરણ 5 છે, રેખા અને ખેડા ખૂણા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગણિતનું ચેપ્ટર 5 રેખા અને ખૂણાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં પ્રશ્ન 1 તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલું જે છે, પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ દિશા વચ્ચેના ખૂણા માટે સાચું શું છે? તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી, પૂરક કોણ. બીજો પ્રશ્ન, તેમાં આન્સર આવશે ઓપ્શન ડી, ખૂણો 3 અને 7. આગળ જોઈએ ત્રીજું, 61ના ખૂણા સાથે રેખીક જોડ બનાવે તેવા ખૂણાના માપને શું હોય? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, 119. ચોથું, બાજુની આકૃતિમાં એક્સનું માપ કેટલું છે? તો એક્સનું માપ આપશે ઓપ્શન ડી, 150. પાંચમી આકૃતિ, જેમાં આન્સર આવશે ડી, ખૂણો એ અને ખૂણો ડી. છઠ્ઠામાં આન્સર આવશે 36 અંશ. 7, જેમાં આન્સર આવશે 60 અને 30 અંશ. ડી, એમાં આવશે જવાબ ઓપ્શન સી, અંતઃયુગ્મણ કોણોની જોડ. 9, એમાં આન્સર આવશે ઓપ્શન ડી, તમે આકૃતિ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 10મો દાખલો, બાજુની આકૃતિ માટે શું સાચું નથી? તો તેમાં જવાબ આવશે ડી, 11મું. એમાં આન્સર આવશે ખૂણાની રેખિક જોડ એ પૂરક કોણની જોડ અને આસન કોણની જોડ પણ છે. 12મા આવશે, બે કે તેથી વધારે રેખાઓની છેદિકા તેમને ભિન્ન બિંદુએ છેદે. કાટકોણનો પૂરક કોણ હંમેશા 90 અંશ હોય, કારણ કે કાટકોણ જે છે એ 90 હોય અને એનો પૂરક કોણ 180માંથી 90 બાદ કરે એટલે 90. ગુરક કોણનો પૂરક કોણ હંમેશા લઘુકોણ હોય છે અને 45 અંશના ખૂણાના કોટિકોણનું માપ 45 અંશ જ હોય, કારણ કે બંનેનો સરવાળો 90 થાય માટે. જે ખૂણો તેના પૂરક કોણના માપ કરતાં અડધા માપનો છે તેનું માપ 60 અંશ છે. હવે દરેક આકૃતિ માટે આસન કોણની જોડ લખવાની છે. તો જે આ 17મા દાખલાની પહેલી આકૃતિ છે તેના આસન કોણ તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો. પહેલી જોડ છે ખૂણો એ ઓ બી અને ખૂણો બી ઓ સી, બીજું એ ઓ બી અને બી ઓ ડી, ત્રીજી જોડ ખૂણો બી ઓ સી અને ખૂણો સી ઓ ડી, અને ચોથો ખૂણો એ ઓ સી અને ખૂણો સી ઓ ડી. હવે બીજી આકૃતિમાં જોઈએ, તેમાં આન્સર આવશે ખૂણો પી ક્યુ આર અને પી ક્યુ ટી, બીજું એસ પી આર અને આર પી ક્યુ, અને પી ક્યુ આર અને ક્યુ આર યુ. ત્રીજી આકૃતિમાં આવશે ટી એસ વી અને વી એસ યુ, અને બીજી જોડ ખૂણો એસ વી યુ અને એસ વી ટી. ચોથી આકૃતિમાં જવાબ જોઈએ ખૂણો એ ઓ સી અને ખૂણો એ ઓ ડી, જ્યારે બીજી એ ઓ ડી અને બી ઓ ડી, ત્રીજી બી ઓ ડી અને બી ઓ સી, અને ચોથી જોડ બી ઓ સી અને એ ઓ સી. આગળ જોઈએ 18મું, અભિકોણની જોડ અને રેખિક જોડના ખૂણા લખવાના છે. તો તમે સ્ક્રીન ઉપર પહેલી આકૃતિમાં જોઈ શકો છો, પહેલા છે અભિકોણની જોડ. તો અભિકોણની જોડમાં આવશે ખૂણો 1 અને 3, 2 અને 4, 5 અને 7 અને 6 અને 7. હવે બીજાનો જવાબ રેખિક જોડના ખૂણા, તો ખૂણો 1 અને 2, 2 અને 3, 3 અને 4, 4 અને 1, 5 અને 6, 6 અને 7, 7 અને 8 અને 8 અને 5 એ રેખિક જોડના ખૂણા થશે. તો તમારે આ રીતે જવાબ લખવાનો છે. આકૃતિ સીમાં આસન કોણ કે રેખિક જોડના ખૂણા છે નહીં, એટલે આપણે જવાબમાં લખીશું નથી. ચલો ડીમાં જોઈએ, પહેલાનો જવાબ આવશે જે જોડ છે એ છે આર ઓ ક્યુ અને પી ઓ એસ, આર ઓ પી અને ક્યુ ઓ એસ. હવે બીજા દાખલાનો જવાબ, તો બીજાના જે ખૂણાની જોડ છે તે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો, ક્યુ ઓ એસ એસ ઓ પી, આર ઓ ટી ટી ઓ એસ, ક્યુ ઓ એસ અને એસ ઓ પી, ક્યુ ઓ ટી અને ટી ઓ પી, આર ઓ ક્યુ અને ક્યુ ઓ એસ, આર ઓ ક્યુ અને આર ઓ પી. ચલો 19મો દાખલો જોઈએ, કોટિકોણના બંને ખૂણાના માપ ક્રમિક બેકી સંખ્યા જેટલા અંશના માપના છે? તો બંને ખૂણાના માપ શોધો. હવે આપણને ખબર છે કોટિકોણના બંને ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય, તો એવી બે ક્રમિક સંખ્યા 44 અને 46 છે કે જેનો સરવાળો 90 થાય, માટે બંને ખૂણા 44 અંશ અને 46 અંશ થશે. હવે જોઈએ 20મી આકૃતિ, જેમાં ખૂણો એ બી સી બરાબર 60 અંશ થશે, જ્યારે સી ડી ઈ બરાબર 120 અંશ જવાબ થશે. 21મું, કયું ઉદાહરણ રેખાનું
છે તો એક પણ ઉદાહરણ રેખાનું નથી, એટલે જવાબ આવશે ડી, કારણ કે બધા ઉદાહરણ કિરણના છે. 22મું, જેમાં આન્સર આવશે બે રેખાઓ છેદવાથી અભિકોણની બે જોડ મળે છે, તો એક જોડના દરેક ખૂણાનું માપ 115 અંશ હોય તો બીજા જોડના ખૂણાનું માપ કેટલું થશે, તો 65 અંશ. આગળ છે, નીચેની આકૃતિમાં કુલ કેટલી છેદિકા મળે, તો કુલ 3, એટલે સી જવાબ આવશે. 24મું, એવો ખૂણો શોધો કે તેના પૂરક કોણના ત્રીજા ભાગના હોય, તો એવો ખૂણો થશે 45 અંશ. હવે અહીં તમને ઘડિયાળ આપી છે જેમાં 12:30 વાગ્યા છે, તો આપણને પૂછ્યું છે રેખિક જોડના ખૂણા બનશે, તો ના, રેખિક જોડના ખૂણા ન બને, કારણ કે 12:30 વાગે ત્યારે એક કાંટો 12 અને 1ની વચ્ચે હોય, એટલે કે જે 6 અને 12 છે ત્યાં એકદમ આ રીતે આમ સીધી રેખા થશે નહીં, માટે રેખિક જોડના ખૂણાની જોડ બનશે નહીં. હવે જોઈએ અધ્યય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. તો દક્ષિણ અને પશ્ચિમ દિશા તથા દક્ષિણ અને પૂર્વ દિશા વચ્ચે કયા પ્રકારના ખૂણા બનશે, તો તેમાં જવાબ આવશે સી, રેખિક જોડના ખૂણા. બીજું જોઈએ, તેમાં આન્સર આવશે એ, પી અને ક્યુ બંને સાચા છે. ત્રીજું જોઈએ, બાજુની આકૃતિ તમારે જોવાની છે અને તે બંને કઈ જોડ બનાવે છે, તો તે બંને પૂરક કોણની જોડ બનાવે છે, એટલે ડી. ખાલી જગ્યા જોઈએ, છેદિકાની એક જ બાજુના અંદરના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. 5, રેખિક જોડના ખૂણાઓ એકબીજાના પૂરક કોણ છે. 6, લઘુકોણનો પૂરક કોણ હંમેશા ગુરુકોણ હોય, અને આપેલી આકૃતિ જે તમને આપેલી છે એમાં કોટી કોણની જોડ થશે ટી ક્યુ એસ અને એસ ક્યુ આર. જ્યારે બી, પૂરક કોણની બે જોડ લખવાની છે, તેમાં બે જોડ તમે જોઈ શકો છો એસ ક્યુ આર અને ખૂણો એસ ક્યુ પી. બીજી જોડ ખૂણો ટી ક્યુ આર અને ખૂણો ટી ક્યુ પી. અને વિદ્યાર્થી મિત્રો, તમારે ગણિતના આવા બીજા વિડીયો જોઈતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળી રહે. સી જોઈએ, આસન કોણની 4 જોડ લખો, તો એસ ક્યુ આર અને એસ ક્યુ ટી. બીજી જોડ ટી ક્યુ આર અને ટી ક્યુ પી. ત્રીજી જોડ એસ ક્યુ ટી અને ટી ક્યુ પી. ચોથું પી ક્યુ એસ અને એસ ક્યુ આર. 8મો દાખલો, 62ના કોટી કોણના પૂરક કોણનું માપ શોધો. હવે 62ના ખૂણાનો કોટી કોણ, તો 90માંથી 62 કાઢીએ એટલે 28 મળે. હવે 28નો પૂરક કોણ આપણે શોધવાનો છે, તો 180માંથી 28 બાદ કરીએ એટલે 152 આપણને મળે. હવે 9માં તમને આપેલી આકૃતિ છે જેમાં ઓ બી અને ઓ એ લંબ છે, તો બી ઓ સી 49 છે, તો એ ઓ ડી નું માપ શોધો. હવે તમે જોઈ શકો છો કે બી ઓ સી અને સી ઓ એ કેવા છે, કોટિકોણ, અને કોટિકોણનું માપ 90 હોય, માટે આપણે કહી શકીએ કે ખૂણો સી ઓ એ બરાબર 41 અંશ થાય. હવે આપણે શોધવાનું છે એ ઓ ડી, તો સી ઓ એ અને એ ઓ ડી રેખિક જોડના ખૂણા છે, માટે 180માંથી 41 બાદ કરીએ તો આપણને 139, એટલે આપેલા ખૂણાનું માપ આપણને મળી જાય. ચલો આગળ જોઈએ 10મો દાખલો. અહીં તમને 3 રેખાઓ આપેલી છે જે એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. હવે આપણને બે ખૂણાના માપ આપેલા છે એ ઓ ઈ અને બી ઓ ડી, તો આ બંને ખૂણા છે એ કેટલા છે, 30 અને 40, એટલે કે 70 થાય. હવે આપણને ખબર છે કે આ રેખિક જોડના બધા જ ખૂણાનો સરવાળો કેટલો થાય, 180, એટલે 180માંથી આપણે 70 બાદ કરી તો 110 મળે. હવે આ ખૂણો અને આ ખૂણા બંને કેવા છે, અભિકોણો, અને અભિકોણો કેવા હોય, એકરૂપ, માટે સી ઓ એફ બરાબર 110 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7ના પ્રકરણ 5 રેખા અને ખૂણાની સ્વઅધ્યયન પોથીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. બીજા વિડીયોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી